ચોટેલા ખાતે આવેલા જર્યા મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના પગલે ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા ચોટેલામાં સોમવતી અમાસ અને પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે જરિયા મહાદેવ મંદિરે લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા ચોટેલા પંથકમાં સત્તરસો પંચોતેરમાં સતત ત્રણ દુષ્કાળ પડ્યા હતા ત્યારે પણ આ શિવલિંગ પર સતત ચોવીસ કલાક જળાભિષેક ચાલુ હતો ચોટેલાથી થાન તરફ જતા રસ્તા પર ચૌદ કિલોમીટરના અંતરે આવેલ ચોટેલાની પવિત્ર પાંચળ ભૂમિમાં બિરાજમાન થયેલા પ્રસિદ્ધ જરિયા મહાદેવનું શિવલિંગ આવેલ છે આ શિવલિંગમાં પાંડવોના ગુપ્તવાસ સમયે આ શિવલિંગની પૂજા કરતા હતા કુદરત પણ સચેત પથ્થરની ગુફાની દિવાલો પર બારે માસ ચોવીસ કલાક મીઠા પાણીનો જળાભિષેક થતો રહ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે આ પાણીનો સ્ત્રોત ક્યાંથી આવે છે તે હજુ સુધી કોઈ જ જાણી શક્યું નથી આ અંગે સાયલાની આગ ખાન સંસ્થાએ પરીક્ષણ કરતા પાણીને બેક્ટેરિયાલોજિકલ ટેસ્ટિંગનો રિપોર્ટ નીલ આવ્યો હતો જેથી પાણી સરખામણી કરતા વરસાદી પાણી કરતા આ ઝરિયા મહાદેવનું પાણી એકદમ શુદ્ધ હોવાનું બહાર આવ્યું હતું અને એટલે જ લોકો ગુણવત્તાયુક્ત રિયા મહાદેવ ઉપર અમૃત અભિષેક થતા હોવાનું સાબિત થયાની લોકવાયકા પણ છે આ પવિત્ર જરિયા મહાદેવ મંદિરે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસ હોવાથી ભગવાન શિવના દર્શન માટે બમ બમ બોલેના નારા સાથે સૌ ભક્તજનો ઉમટી પડ્યા હતા